આગળ વધી અન્ય સમાચારો તરફ. બોટાદમાં હનુમાન દાદાની 54 ફૂટની મૂર્તિનું 5 એપ્રિલના દિવસે અનાવરણ થવાનું છે અને ત્યારબાદ હવે કિંગ ઓફ સાળંગપુરના નામે ઓળખવામાં આવશે, જેમાં પ્રથમ એવું ભોજનાલય બનાવવામાં આવ્યું છે જેમાં એક સાથે 10,000થી વધુ લોકો ભોજન લઈ શકે. ત્યારે હનુમાન જયંતિના દિવસે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 54 ફૂટની વિશાળ પ્રતિમા હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ દર્શન માટે ખુલ્લી મુકાશે, જેની સાથે લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા અને સાળંગપુર મંદિરનો ઇતિહાસ પણ દર્શાવવામાં આવશે. 1,35,000 સ્ક્વેર ફૂટ એરિયામાં હનુમાન દાદાની 54 ફૂટની મૂર્તિ મૂકવામાં આવી છે, જેનું વજન 30,000 કિલો છે. 7 કિલોમીટર દૂરથી દેખાતી આ પ્રતિમા વેધર અને ભૂકંપ પ્રૂફ બનાવાઈ છે, તો મૂર્તિની આસપાસ 12,000 લોકો બેસી શકે તેવો વિશાળ બગીચાનું પણ વિકાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેથી સાળંગપુરના માત્ર ધાર્મિક પ્રવાસન સ્થળ પણ બની રહે. વિશાળ મૂર્તિ અત્યારે બને છે, કામકાજ એનું ચાલે છે અને અહીંયા એ મૂર્તિ બને, એનું ડેવલપિંગ સારું થાય તો લોકો જોવા આવે, આપણા ભારતમાં સારું એવું મંદિર બને છે અને સારી કૃપા છે, ભગવાનની કૃપા રહે, દર્શન કરવા લોકો આવતા જતા રહે. હું એ દિલથી કહું છું બધાને કે આવે, અમારી કૃપા થાય છે, તમારી બી કૃપા અહીંયા રહે. મૂર્તિ જોઈને એકદમ અલગ જ ફીલ થાય છે, બહુ દાદાની ઊંચાઈ છે, એવું ઊંચાઈથી આપણે 56 ફૂટ જેટલી ઊંચાઈ છે અને મૂર્તિનું કામ બહુ જ સારી સ્પીડથી ચાલે છે અહીંયા અને બહુ જ સારી મૂર્તિ બને છે. લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે એટલું બધું નહોતું, પણ અત્યારે બહુ ફટાફટ ડેવલપિંગ અહીંયા કામમાં બહુ વધારે પડતું ગ્રો દેખાય છે અને બહુ જ કન્સ્ટ્રક્શનનું બહુ ડેવલપિંગ થાય છે મંદિર ધીરે ધીરે. એક લાસ્ટ 5 વર્ષમાં મંદિર બહુ સારું એવું બની જશે એવું લાગે છે. ગુજરાતનું સૌથી મોટામાં મોટું ભોજનાલય સાળંગપુર ધામની અંદર નવનિર્માણ થઈ ગયું છે. અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સૌથી આધુનિક ટેકનોલોજીવાળું, એકસાથે 10,000 લોકો મહાપ્રસાદ લઈ શકે એવું, અને આખા થર્મલ બેઝના ઉપર આ રસોઈ તૈયાર થશે. અહીંયા ગેસ નહીં પણ ઓઇલથી હીટિંગ થઈને આની અંદર રસોઈ બનવાની છે. ત્યારે આ તપેલા અને વાસણો તમે જોઈ શકો છો, એક સાથે 10,000 માણસો ભોજન પ્રસાદ લઈ શકે એટલી સુંદર વ્યવસ્થાઓની સાથે આવડું આ ભોજનાલય તૈયાર થઈ ગયું છે. ત્યારે એમનું ઉદ્ઘાટન માનનીય શ્રી અમિતભાઈ શાહના હાથે 6 એપ્રિલ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે. અને આ તમે જુઓ તો એક સારા એવા પેલેસની અંદર લોકો પ્રસાદ લેતા હોય એવી ફિલિંગ્સની સાથે આવડું આ અત્યંત ટેકનોલોજીસભર અને આર્કિટેક્ચરના ડિઝાઇન મુજબ આ તૈયાર થયેલું ભોજનાલય છે. શ્રદ્ધાનું બીજું નામ એટલે કે સાળંગપુર ધામ. સાળંગપુર ધામ ખાતે વિશાળ 54 ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ છે, તેનું અનાવરણ થવાનું છે. હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ આપ આ જે પ્રમાણે જોઈ રહ્યા છો વિશાળ 54 ફૂટના દાદા છે, તે દાદાના દર્શન લોકો માટે, લાખો લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે. જે પ્રમાણે હાલ આપણે જોઈ રહ્યા છો ને, હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ જ આ જે વિશાળ હનુમાનજીની જે મૂર્તિ છે તે મૂર્તિને ખુલ્લી મૂકવામાં આવશે. હનુમાનજીની મૂર્તિની વિશેષતા વિશે જો આપને વાત કરવામાં આવે તો આ મૂર્તિ જે છે તે ₹4 કરોડના ખર્ચે આ મૂર્તિ બનાવવામાં આવી છે. કિંગ ઓફ સાળંગપુર તેમનું નામ રાખવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ 1,35,00,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યો છે. 13 ફૂટનો બેઝ છે. દાદાની મૂર્તિ દક્ષિણે મુખે રાખવામાં આવી છે અને બેઝ પર દાદાનું જીવન ચરિત્ર પણ કંડારતી એક મ્યુરલ બનાવવામાં આવશે અને આ બેઝ પર સાળંગપુર ધામનો ઇતિહાસ કંડારવામાં આવશે. મ્યુરલ સુભોષિત થશે અને પરિક્રમા અને દાદાની મૂર્તિની મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિયેટર બનાવવામાં આવશે. ખાસ કરીને જો વાત તો દાદાની સામેના 1,000 સ્ક્વેર ફૂટ વિસ્તાર આ ગાર્ડનમાં એક સાથે 12,000 લોકો બેસીને દાદાના દર્શન કરી શકે, દાદાની પૂજા અર્ચના કરી શકે તે રીતની સરસ મજાની વ્યવસ્થા તે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. અને હાલ કિંગ ઓફ સાળંગપુર જે નામ આપવામાં આવ્યું છે, નામ આપતાની સાથે જ લાખો હજારો ભક્તો જે છે તે દાદાની મૂર્તિના દર્શનની આતુરતાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ જ આ કિંગ ઓફ સાળંગપુરનું અનાવરણ કરવામાં આવશે. રઘુવીર મકવાણા, જી મીડિયા, સાળંગપુર.